ધાનેરા તાલુકાના અનાપુરા છોટા ગામ ખાતે આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રથમવાર પદ સંચાલન યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રથમવાર પદ સંચાલન યોજાયું હતું. ધાનેરા તાલુકાના છેવાડે આવેલા અનાપુર છોટા ગામ ખાતે આવેલા સીતારામ ગૌશાળા ખાતેથી આ પદ સંચાલન શરૂ થયું હતું. આ પદ સંચાલન અનાપુરા છોટા ગામની નાની મોટી ગલીઓમાંથી પસાર થયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો ગણવેશમાં સજ્જ થઈ આ પદ સંચાલનમાં જોડાયા હતા. અનાપુર છોટા ગામ ખાતે પ્રથમવાર પદ સંચાલન પસાર થતાં ગ્રામજનોએ ઠેર ઠેર આ પથ સંચાલનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વાદ્યોના તાલે સ્વયંસેવકો શિસ્તબદ્ધ અને અનુશાસનમાં કદમથી કદમ મિલાવીને પથ પર ચાલતા જોવા મળ્યા હતા. અનાપુર છોટા ગામમાં આવેલા સીતારામ ગૌશાળામાં મહંત સીતારામ બાપજીએ પણ આ પથ સંચાલનને આવકાર આપી સ્વાગત કર્યું હતું. સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલા. આજ અનાપુરની ધરા પર એક બહુ સારું કાર્ય, જેમ કે સંઘના કાર્યકર્તાઓ આજ બધા ભેગા મળી અને અમારી અનાપુરની ધરા પર બહુ, એટલે એમ કે આજ કહેવામાં આવે છે કે જે ગલી ગલીની અંદર ભગવા ધ્વજનું બહુ રાષ્ટ્રીયથી સ્વાગત થયું અને જે લોકોને એક આજે ઉમંગ છે કે જે આજે અમારે અનાપુરની અંદર પહેલીવાર જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, પણ જે પહેલીવારમાં આવ્યો છે ને એની અંદર પણ અતિ આનંદ રહ્યો છે અને લોકો પણ ખૂબ સરસ જોડાયા છે અને મને વિશ્વાસ છે હજી પણ લોકો ખૂબ સરસ જોડાશે અને સંઘનું કાર્ય ખરેખર દેશહિત માટે કરીને ખૂબ સારું કાર્ય છે અને હરેક યુવા વર્ગ આજે જે જોડાયો છે એના હું દિલથી ખરેખર અભિનંદન કરું છું અને ખરેખર આ કાર્ય ખૂબ સારું છે, દેશ માટે હિત માટે કરીને છે, આપણી સંસ્કૃતિ ટકાવવા માટે કરીને છે અને સંઘ જે કાર્ય કરે છે એના માટે હું કાયમી એમના માટે સહમત છું, એમની જોડે છું અને ખૂબ સારું કાર્ય કરે છે, દિલથી એમનું અભિનંદન કરું છું. સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલા.